પોરબંદર સહિત રાજ્યભરમાં ફિશિંગ બોટમાં અલગ અલગ ભગવાન અને માતાજીની ધ્વજા હોય છે, પરંતુ એક ભગવાન એવા છે જેની ધ્વજા અચૂક દરેક બોટમાં હોય જ છે, તે છે હનુમાનજીની ધ્વજા. મધદરિયે બજરંગ બલી જ માછીમારોની રક્ષા કરતા હોવાની આસ્થા અને શ્રદ્ધા હોવાથી તેમનો ધ્વજ દરેક બોટમાં હોય છે. આજે હનુમાન જયંતી છે ત્યારે જુઓ માછીમારોની બજરંગ બલી પરની આસ્થા વિશે પોરબંદર ટાઈમ્સનો ખાસ અહેવાલ. પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો સમુદ્રમાં માછીમારી કરતા હોય ત્યારે બોટ કયા દેશની છે તેની ઓળખ માટે પોતાની બોટ ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગો ફરકાવે છે. આ ત્રિરંગાના આધારે જ કયા દેશના માછીમારો છે તેની ઓળખાણ થતી હોય છે. ત્રિરંગા સિવાય પણ માછીમારોની બોટ પર અનેક ધ્વજાઓ જોવા મળે છે, જેમાં કેટલાક માછીમારો પોતાના કુળદેવી કે અન્ય આરાધ્ય દેવી દેવતાઓના પ્રતીકવાળા ધ્વજ પોતાની બોટોમાં લહેરાવતા હોય છે. એ સિવાય મોટાભાગની ફિશિંગ બોટમાં એક ધ્વજ તો અચૂક નજરે ચડે છે. એ ધ્વજ છે કલયુગમાં પણ અજર અમર ગણાતા અને ગમે એવા સંકટ સામે રક્ષણ કરતા હનુમાનજીનો ધ્વજ. આ અંગે માહિતી આપતા પોરબંદર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અગ્રણી જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે ખૂબ જ ધાર્મિક તેમજ સેવાભાવી માછીમાર સમાજ પોતાની આજીવિકા માટે ઊંડા દરિયામાં જઈ માછીમારી કરતા હોય છે. ઊંડા દરિયામાં માછીમારી કરતી વેરા માછીમારોના જીવન ઉપર અનેક પ્રકારના સંકટ રહે છે. એવા સંજોગોમાં શ્રદ્ધા અને ભાવના સાથે માછીમારો દરેક સંકટ સમયે હનુમાનજીની પૂજા પ્રાર્થના કરતા હોય છે. દરિયામાં માછીમારોને સૌથી વધારે ભય પવનનો રહે છે. ભારે પવન ફૂંકાય ત્યારે બોટો પલટી જવાના પણ બનાવો બને છે. આથી મધદરિય રક્ષણ માટે માછીમારો પવનપુત્ર હનુમાનજીમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. આથી જ દરેક બોટમાં અન્ય દેવી દેવતાઓ અને રાષ્ટ્રધ્વજની સાથે સાથે હનુમાનજીની ધ્વજા અચૂક રાખવામાં આવે છે. અનેક બોટો તો ફિશિંગમાં જતા પહેલા હનુમાનજીને નાળિયેર વધારી તેઓનો દર્શન કરી ત્યારબાદ જ ફિશિંગમાં રવાના થતી હોય છે. પોતાના પરિવારના ગુજરાન માટે જીવ જોખમમાં મૂકી ઊંડા સમુદ્ર ખેડતા માછીમારો સમુદ્ર નારાયણ દેવ તરીકે દરિયાની પૂજા કરતા હોય છે. ખૂબ જ ધાર્મિક તેમજ સેવાભાવી માછીમાર સમાજ પોતાની આજીવિકા માટે ઊંડા દરિયામાં જઈ માછીમારી કરતા હોય છે. દરિયાના આશીર્વાદ માત્રથી માછીમારો પોતાના પરિવારનો નિભાવ કરતા હોય છે. ઊંડા દરિયામાં માછીમારી કરતી વેરાએ માછીમારોના જીવન ઉપર અનેક પ્રકારના સંકટ રહે છે. એવા સંજોગોમાં શ્રદ્ધા અને ભાવના સાથે માછીમારો દરેક સંકટ સમયે દરિયાદેવની પૂજા પ્રાર્થના કરતા હોય છે. સાથે સાથે ભગવાન શ્રી હનુમાનજીને પણ અવશ્ય યાદ કરે છે અને તુમ રક્ષક કાહુ કો ડરના મંત્રને આત્મસાત કરી દિવસ સુધી દરિયો ખૂંદતા હોય છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય શ્રી કષ્ટભજન હનુમાન બાપા કી જય શ્રી રામ. આજે હનુમાન જયંતીનો ચૈત્રી પૂનમનો મોટો દિવસ છે અને હું એનો ભક્ત છું, એનો ઉપાસક છું. અમારે માછીમારોને ખાસ કરીને ખારવા સમાજના લોકો અને માછીમારીના ધંધામાં કરતા હોય એના 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 માટે હનુમાન બાપા અમારે ખૂબ મહત્વના હોય છે. દરેક બોટની અંદર અમારે રાષ્ટ્રધ્વજ અને હનુમાન દાદાનો ધ્વજ હોય જ છે. એ અમારી આસ્થાનું કેન્દ્ર છે. હનુમાન દાદા છે એ પવનપુત્ર હનુમાન છે, એ પવનની સામે રક્ષણ આપનાર દેવ છે. કારણ કે રામ ભગવાન અને લક્ષ્મણને પણ જોઈને તાયરા હતા, એટલે અમે લોકો એ આસ્થા રાખીએ છીએ કે અમને પણ અને અમારી હોળીઓને અને અમારા જે પરિવારના જે લોકો દરિયામાં સમુદ્રમાં જતા હોય એ પવનથી રક્ષણ આપે. ઉપરાંત જે હનુમાન ચાલીસાને છુપાવી છે કે ભૂત પિતાસ નિકટની આવે જબ શ્રી રામ મહાવીર જબ નામ સુનાવે, આ હનુમાન ચોપાઈને પણ અમે લોકો માનીએ છીએ. કારણ કે બોટની અંદર ઘણી વખત અમારી મેલી નજર હોય, કોઈ આત્મા ગુજરી ગઈ હોય, કોઈ ખલાસી ગુજરી ગઈ હોય, તો એ લોકોથી પણ રક્ષણ આપે. એના માટે અમારા માટે હનુમાન દાદાનું બહુ મહત્વ છે અને હનુમાન દાદાને દરેક બોટ માલી એમાં મુસલમાન મુસ્લિમ ભાઈઓ પણ ખલાસી હોય છતાં પણ હનુમાન દાદાનું રાખે. કારણ કે આ હનુમાન દાદા તો પરમ એવી વિભૂતિ છે કે માનવ માત્રને રક્ષણ આપે છે અને માનવ રક્ષણ માત્રને દરેક સંકટથી બચાવે છે. સંકટ વચન હનુમાન એટલે કહેવાય છે. એટલે અમે લોકો માછીમારને જે લોકોને આવતીકાલે અમે માછીમારો બધા બંધ પણ રાખશું. અમે માછીમારો કોઈ પણ માછીમારી કરે આવતીકાલે નહીં જાય, એમ રામનવમીના દિવસે ના જાય, આ દિવસે પણ ના જાય. અને હું એનો પરમ ભક્ત છું. હું જન્મથી જ મારા હાથની અંદર મેં હનુમાન દાદાનો રાખ્યું છે. કારણ કે મને મારી જે આરોગ્યની મારી ખુદની વાત તો આરોગ્યની, તો મને અત્યાર સુધી 68 વર્ષે પણ જો આરોગ્ય રાખ્યા તો હનુમાન દાદા રાખ્યા છે. જય હનુમાન, જય શ્રી રામ, શ્રી રામ.